हेलो डियर फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम टू एसएस डिवाइन स्कूल। डियर फ्रेंड्स, आज आप धोरण 8 गुजराती मीडियम में अंग्रेजी विषय भणीशू। मित्रों, आप आगळना जूम लेक्चर में आप यूनिट 1 भणी रहा था, राइट ने? अने जूम लेक्चर में आप जो एक्सरसाइज करी थी एनी ज एक्सरसाइज जे लोगोनी पासे टेक्स्टबुक नथी ए लोकोने लखवामां अने समझवामां सरळता रहे एटला माटे एज जे एक्सरसाइज छे एनो वीडियो हूँ तमने फरी एक बार मोकली रही छूँ। ओके, तो जुओ मित्रों, कॉम्पीट मैच ए विथ बी एटले ए ने बी साथे जोड़वानो छे। अहींया समानार्थी शब्दों आपेला छे। ओके, कॉम्पिटिशनो समानार्थी शब्द थाय छे कॉन्टेस्ट। ओके, पछी छे स्कॉलरशिप, तो स्कॉलरशिपनो समानार्थी अर्थ थाय छे फंड फॉर एज्युकेशन। त्यार पछी एक्सपर्टनो समानार्थी वर्ड छे नॉलेजेबल पर्सन। त्यार पछी कॉन्टेस्टंट तो पार्टिसिपेंट्स, अने होस्ट एटले के एंकर। ओके, चलो हवे आपणे जोईशुं क्वेश्चन आंसर। आंसर द फॉलोइंग क्वेश्चन एटले नीचेना प्रश्नोना जवाब आपो। हु इज द होस्ट ऑफ द कॉन्टेस्ट? कॉन्टेस्टना होस्ट कोण हता? तो जवाब आवशे मिस्टर परमार इज द होस्ट ऑफ द कॉन्टेस्ट। ओके, त्यार पछी जुओ मित्रों, बीजो प्रश्न छे वॉट इज द नेम ऑफ विकास स्कूल? विकासनी शाळानुं नाम शुं छे? तो जवाबमां आवशे द नेम ऑफ विकास स्कूल इज स्मिथ विद्यालय। ओके, त्यार पछी हु इज मिस्टर ब्राइट? वॉट डज ही डू? तो तमारे लखवानुं छे मिस्टर ब्राइट लैपटॉप ऑफ मिस्टर परमार इज ध, पछी अहींया जग्या ओछी छे एटले मैं एनो जवाब अहींया नीचे लख्यो छे। तमारे नाना अक्षरमां लखशो तो पण चालशे। इज ध स्कोरर? इट कीप्स ध स्कोर्स ऑफ ध कॉन्टेस्टेंट्स। ओके डियर फ्रेंड्स, नाउ सी द नेक्स्ट क्वेश्चन एंड दैट इज फोर्थ वन। हु इज मिस टिक टिक? मिस टिक टिक कोण छे? तो मिस टिक टिक इज ध क्लॉक। ત્યાર પછી 5 નંબરનો ક્વેશ્ચન, હાઉ મેની ક્વેશ્ચન્સ ડીડ નંદિતા આન્સર કરેક્ટલી? નંદિતાએ કેટલા પ્રશ્નોના જવાબ સાચા આપ્યા? તો જવાબમાં આવશે નંદિતા આન્સર્ડ 3 ક્વેશ્ચન્સ કરેક્ટલી। ઓકે, અહીંયા આન્સર્ડ થઈ જશે કેમ કે અહીંયા ડીડ છે। ઓકે, કેટલા પ્રશ્નોના જવાબ આપ્યા સાચા? 3 પ્રશ્નોના। ઓકે, ગુડ, નાઉ સી હિયર ઇઝ અનધર ક્વેશ્ચન એન્ડ ધેટ ઇઝ સેડ વેધર ધ ફોલોઈંગ આર ટ્રુ ઓર ફોલ્સ? એટલે કે નીચેના આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। આફ્ટર 3 ક્વેશ્ચન્સ કન્ટેસ્ટન્ટ વિલ બી ફ્રી ફ્રોમ મિસ ટિક ટિક। 3 પ્રશ્નોના જવાબ પછી જે કન્ટેસ્ટન્ટ છે એ ટિક ટિકથી ફ્રી થઈ જશે? યસ, તો રાઈટ। ઓકે, તમારે અહીંયા લખવાનું છે ટ્રુ। ઓકે, ટી આર યુ ઈ ટ્રુ। ત્યાર પછીનો છે ક્વેશ્ચન, ધેર ઇઝ અ હેલ્પલાઇન થ્રુ વિચ વી કેન ટોક ટુ અ પર્સન। ઓકે, કે એક હેલ્પલાઇન છે જેના દ્વારા આપણે વ્યક્તિ સાથે વાત કરી શકીએ છીએ, તો ટ્રુ, હેલો હેલ્પલાઇન છે ને, યસ। ત્યાર પછી છે ધ એક્સપર્ટ ઇઝ એન ઇંગ્લિશ ટીચર, અંગ્રેજીના શિક્ષક એક્સપર્ટ છે? ના, એ કોણ છે? તો હોસ્ટ છે। એક્સપર્ટ કોણ છે? મિસ્ટર શર્મા, યસ। તો આ આવશે રોંગ, તો તમારે અહીંયા લખવાનું છે ફોલ્સ। ઓકે, નાઉ મિસ્ટર બ્રાઇટ ગીવ્સ 1 મિનિટ ટાઈમ ટુ ધ કોન્ટેસ્ટન્ટ। મિસ્ટર બ્રાઇટ 1 મિનિટનો ટાઈમ કોન્ટેસ્ટન્ટને આપે છે। મિસ્ટર બ્રાઇટ આપે છે? નહીં, કોણ આપે છે? ટીક ટીક। તો આ પણ કેવું રહેશે? ફોલ્સ। ત્યાર પછી મીરાબાઈ રોટ ગુજરાતી પોયમ ગ્રામ માતા, મીરાબાઈએ ગ્રામ માતા કાવ્ય લખ્યું, રાઈટ ઓર રોંગ? રોંગ। કોણે લખ્યું? કલાપીએ લખ્યું। ઓકે, નાઉ હવે અહીંયા એક્ટિવિટી 6A આપેલી છે, ફોલોઈંગ આર ધ સ્ટેપ્સ ટુ પ્લાન અ ક્વિઝ
રીડ ધેમ વર્ક ઇન ગ્રુપ્સ એન્ડ અરેન્જ ધેમ ઇન પ્રોપર ઓર્ડર. કોઈ પણ ક્વિઝ રમવી હોય, ક્વિઝ પ્લાન કરવા માટેના સ્ટેપ્સ આપેલા છે જે અહીંયા આડા આવડા છે. આપણે એને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. ઓકે, આ એક્સરસાઇઝ આપણે ઝૂમમાં કરી હતી. ઓકે, તો હું સીધા સ્ટેપ બોલીશ. ગોઠવેલા સ્ટેપ જે છે એ હું સીધા વાંચીશ. તો સૌ પ્રથમ આપણે કરવાનું છે લિસ્ટ ક્વેશ્ચન્સ એન્ડ ધેર આન્સર્સ. સૌ પ્રથમ પ્રશ્નોનું લિસ્ટ બનાવો, પ્રશ્નો અને તેના જવાબનું લિસ્ટ બનાવો. ત્યાર પછી ટુ નંબર ઉપર આવશે ડિસાઇડ ક્વેશ્ચન્સ ફોર ઈચ રાઉન્ડ. દરેક રાઉન્ડ માટે પ્રશ્ન નક્કી કરો. ત્યાર પછી કેટેગરાઇઝ ધ ક્વેશ્ચન્સ ટુ ઈચ રાઉન્ડ. દરેક રાઉન્ડ માટેના જુદા જુદા ક્વેશ્ચનની કેટેગરી નક્કી કરો. ત્યાર પછી ડિસાઇડ ધ પોઈન્ટ ફોર ઈચ ક્વેશ્ચન્સ. દરેક પ્રશ્ન માટે પોઈન્ટ નક્કી કરો. ત્યાર પછી ફિક્સ ધ ટાઈમ ફોર ઈચ આન્સર. દરેક ઉત્તર માટે સમય નિશ્ચિત કરો. ત્યાર પછી ગીવ અ યુનિક નેમ ટુ ઈચ રાઉન્ડ. દરેક રાઉન્ડને એક અલગ નામ આપો, યુનિક નામ આપો. ત્યાર પછી મેક અ ગ્રુપ ઓફ 3 to 5 ફ્રેન્ડ્સ. 3 થી 5 મિત્રોનું ગ્રુપ બનાવો. ત્યાર પછી ગીવ અ નેમ ટુ ઈચ ગ્રુપ. દરેક ગ્રુપને એક નામ આપો. ત્યાર પછી સિલેક્ટ અ સ્કોરર એન્ડ અ ક્વિઝ માસ્ટર. સ્કોરર અને ક્વિઝ માસ્ટર સિલેક્ટ કરો. હવે સ્કોરર અને ક્વિઝ માસ્ટર સિલેક્ટ કર્યા પછી આપણી ક્વિઝ માટેની બધી જ તૈયારી થઈ ગઈ છે. તો હવે આપણે 10 નંબર પર આવશે પ્લે ધ ક્વિઝ, એટલે કે હવે ક્વિઝ રમો. ઓકે, હવે જે 6B છે એ છે એક ગ્રુપ એક્ટિવિટી છે કે તમારી સ્કૂલમાં ક્વિઝનું આયોજન કરવાનું છે અને અહીં આપેલી પ્રવૃત્તિના આધારે 4 થી 5 વિદ્યાર્થીઓના જૂથ બનાવીને પ્રશ્ન તૈયાર કરવાનું છે અને ટીવી પર આવતા જુદા જુદા ક્વિઝના કાર્યક્રમો જોવાના અને એની સૂચનાઓ નોંધવાની છે અને બધી તૈયારીઓ થઈ જાય પછી શાળામાં ક્વિઝ ગોઠવવાની છે. તો મિત્રો, જ્યારે આપણી શાળા રેગ્યુલર શરૂ થાય ત્યારે આપણે આ ક્વિઝનું આયોજન ચોક્કસ કરીશું. ત્યાર પછી હવે જુઓ મિત્રો, નવો પ્રશ્ન છે જે આપણે સોલ્વ કરવાનો બાકી રાખ્યો હતો તે છે એક્ટિવિટી 6C. એમાં આપેલું છે નીચેના પ્રશ્નોના ઉત્તરો માટે વિકલ્પ બનાવો. એટલે કે અહીંયા ઉત્તર માટે આપણે વિકલ્પ બનાવવાનો છે. મતલબ કે અહીંયા જે પ્રશ્ન આપેલો છે એના કયા કયા જવાબો સંભવિત છે એ જવાબોનો તમારે એક ઓપ્શનના ABCD એવા 4 જવાબ બનાવવાના છે ઓપ્શન માટેના. એમાં એક તમારો સાચો જવાબ પણ અંદર આવી જવો જોઈએ. તો મેં અહીંયા મારી રીતે ઓપ્શન લખ્યા છે હુ ઇઝ ધ રાઇટર ઓફ ધ મહાભારત. મહાભારતના રાઇટર કોણ છે? તો જવાબ આવે છે વેદવ્યાસ. એ સિવાયના મેં બીજા 3 એને લગતા ઓપ્શન લખ્યા છે અર્જુન, વાલ્મીકી, વેદવ્યાસ અને કૃષ્ણા. તો સાચો જવાબ આવશે વેદવ્યાસ. ત્યાર પછી હુ ડિસ્કવર્ડ અમેરિકા. અમેરિકાની શોધ કોણે કરી? તો એનો સાચો જવાબ આવે છે કોલંબસ. તેમ છતાં એને લગતા મેં બીજા 3 ઓપ્શન આપ્યા છે. એ છે વાસ્કો દ ગામા, જેમ્સ કુક અને ડોનાલ્ડ ટ્રમ્પ અને લાસ્ટમાં કોલંબસ, જે કોલંબસે અમેરિકાની શોધ કરી હતી. હવે જુઓ મિત્રો, વેન ડીડ ધ બેટલ ઓફ પ્લાસી ટેક પ્લેસ. પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? સાચો જવાબ છે 1757. એને લગતા મેં બીજા 3 ઓપ્શન અહીંયા લખ્યા છે. એક છે 1754, 1857, 1757 અને 1775. બરોબર છે. હવે આપણે એક્ટિવિટી 6D જોઈશું જેમાં નાઉ ફ્રેમ ધ ક્વેશ્ચન્સ ફોર ધ ઓપ્શન્સ ગીવન બિલો. એટલે નીચે આપેલા ઓપ્શનના માટે પ્રશ્ન તૈયાર કરો. અહીંયા જે ઓપ્શન આપેલા છે એમાંથી કોઈ પણ એક ઓપ્શનને જવાબ તરીકે ફિક્સ કરીને એ માટેનો યોગ્ય પ્રશ્ન આપણે બનાવવાનો છે. તો આપણે એ તાપી, બી મહીસાગર, સી નર્મદા અને ડી વાત્રક. આ 4 ઓપ્શન છે એમાંથી આપણે નર્મદા ઓપ્શનને જવાબ તરીકે પસંદ કરી આપણે પ્રશ્ન બનાવીશું. વિચ ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ગુજરાત.
ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? તો જવાબ આવશે નર્મદા. ત્યાર પછી છે કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ્સ, રાકેશ શર્મા અને યુરી ગાર્ગરીન. તો આ માટે આપણે યુરી ગાર્ગરીનને પસંદ કરીને એને લગતો પ્રશ્ન બનાવીશું કે હુ વોઝ ધ ફર્સ્ટ હ્યુમન ટુ ટ્રાવેલ ઇન સ્પેસ. સ્પેસમાં એ કયું હ્યુમન હતું જેણે સૌ પ્રથમ ટ્રાવેલ કરી, મુસાફરી કરી? તો એ હતા યુરી ગાર્ગરીન. ત્યાર પછી કમ્પ્યુટર, લેપટોપ, ટેબ્લેટ અને મોબાઈલ. તો આપણે કમ્પ્યુટરને વિકલ્પ તરીકે સાચો જવાબ પસંદ કરીને એને લગતો પ્રશ્ન બનાવીશું. વોટ વોઝ ઇન્વેન્ટેડ બાય ચાર્લેસ બેબેજ? ચાર્લ્સ બેબેજ દ્વારા શું શોધાયું? તો જવાબ મળશે કમ્પ્યુટર. ત્યાર પછી પ્રેમાનંદ, નરસિંહ મહેતા, કનૈયાલાલ મુનશી, ઉમાશંકર જોશી. તો આપણે નરસિંહ મહેતાને વિકલ્પ તરીકે પસંદ કરી પ્રશ્ન બનાવીશું. હુ રોટ વૈષ્ણવજન તો તેને રે કહીએ? વૈષ્ણવજન તો તેને રે કહીએ કોણે લખ્યું હતું? તો જવાબ મળશે નરસિંહ મહેતા. ત્યાર પછી સોલર એનર્જી, ઓઇલ, પેટ્રોલ અને કોલ. એમાં સોલર એનર્જીને જવાબ તરીકે પસંદ કરીને આપણે પ્રશ્ન બનાવીશું. વીચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ રિન્યુએબલ એનર્જી? રિન્યુએબલ એનર્જી કઈ છે? તો જવાબ તરીકે મળશે આપણને સોલર એનર્જી. ત્યાર પછી સીએનજી, પીએનજી, એલપીજી અને પેટ્રોલ. તો એલપીજીને જવાબ તરીકે પસંદ કરી આપણે પ્રશ્ન બનાવીશું. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ યુઝડ ઇન કુકિંગ ગેસ સિલિન્ડર? નીચેનામાંથી કયો ગેસ એ રાંધણ ગેસ તરીકે વપરાય છે? તો જવાબ મળશે એલપીજી. ત્યાર પછી પોરબંદર, અમદાવાદ, કરમસદ અને નડિયાદ. એમાં અમદાવાદને વિકલ્પના જવાબ તરીકે પસંદ કરી પ્રશ્ન બનાવીશું. વેર ઇઝ સાબરમતી આશ્રમ? સાબરમતી આશ્રમ ક્યાં છે? જવાબમાં મળશે અમદાવાદ. ત્યાર પછી લાસ્ટમાં જૂનાગઢ, અમદાવાદ, સુરત અને કચ્છ. તો સુરતને વિકલ્પના જવાબ તરીકે પસંદ કરી આપણે પ્રશ્ન બનાવીશું. વિચ ઇઝ ધ સેકન્ડ લાર્જેસ્ટ સિટી ઓફ ગુજરાત? ગુજરાતની સૌથી મોટી સિટીઓમાં બીજા નંબરે કયું સિટી આવે છે, કયું શહેર આવે છે? તો જવાબ મળશે સુરત. તો મિત્રો, આ રીતે આપણી ટેક્સ્ટબુકની એક્સરસાઇઝ આપણે જોઈ, જે તમારે માત્ર તમારી ટેક્સ્ટબુકમાં લખવાની છે. હવે આપણે વર્કબુક જોઈશું. જુઓ મિત્રો, આ છે આપણી ધોરણ 8ની ગાલાની સ્વાધ્યાય પોથી. જો તમારી પાસે અવેલેબલ હોય તો તમારે એમાં જ લખવાનું છે. પરંતુ જો તમારી પાસે આ સ્વાધ્યાય પોથી નથી તો તમારે અંગ્રેજીની નોટમાં લખવાનું છે. મિત્રો, અહીંયા સ્વાધ્યાય પોથીમાં યુનિટ 1 ક્યુ ફોર ક્વેશ્ચન, એમાં પહેલો પ્રશ્ન આપેલો છે રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ્સ ફ્રોમ ધ લેસન. એટલે કે નીચે આપેલા પાઠના પરિચ્છેદ વાંચો અને ત્યાર પછી આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન અને પ્રશ્નોના જવાબ આપો. તો ફકરા તો આપણે ઓલરેડી ચેપ્ટરમાં ભણી ગયા છીએ, તો અહીંયા આપણે સીધા સવાલ જવાબ જોઈશું. ઓકે, તો ચલો શરૂ કરીશું આપણે પ્રશ્ન નંબર 1થી. હુ ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ? કોન્ટેસ્ટના હોસ્ટ કોણ છે? તો જવાબ મળશે ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ. ત્યાર પછી મિત્રો જુઓ, બીજો પ્રશ્ન છે વોટ ઇઝ ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ? વિકાસની શાળાનું નામ શું છે? તો વિકાસ સ્કૂલ્સ નેમ ઇઝ સ્મિત વિદ્યાલય. એની જગ્યાએ તમે એવું પણ લખી શકો છો કે ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ ઇઝ સ્મિત વિદ્યાલય. બંને જવાબો સાચા ગણાય. ત્યાર પછી મિત્રો જુઓ, હુ ઇઝ મિસ્ટર બ્રાઇટ? મિસ્ટર બ્રાઇટ કોણ છે એન્ડ વોટ ડઝ હી ડુ? અને તે શું કરે છે? તો જવાબમાં લખવાનું છે આપણે મિસ્ટર બ્રાઇટ, લેપટોપ ઓફ મિસ્ટર પરમાર ઇઝ ધ સ્કોરર. ઇટ ગીવ્સ ધ સ્કોર્સ ઓફ ધ કોન્ટેસ્ટન્ટ.
मिस्टर ब्राइट ए परमारनू लैपटॉप छे जे स्कोरर छे जे कंटेस्टंटना स्कोर्स राखे छे। त्यार पछी चार नंबरनो क्वेश्चन जुओ, व्हाट इज द नेम ऑफ द कॉन्टेस्ट, कॉन्टेस्टनु नाम शू छे? तो जवाबमां आवशे द नेम ऑफ द कॉन्टेस्ट इज द फोर्थ एन्युअल स्मार्ट स्टूडेंट ऑफ द स्कूल कॉन्टेस्ट। त्यार पछी पांच नंबर, हु इज द एक्सपर्ट फॉर द कॉन्टेस्ट, कॉन्टेस्ट माटेना एक्सपर्ट कोण छे? तो प्रिंसिपल मिस्टर शर्मा इज द एक्सपर्ट फॉर द कॉन्टेस्ट। त्यार पछी छ नंबरनो प्रश्न छे, हाउ मेनी कॉन्टेस्टंट्स आर देर, केटला प्रतियोगिताना अंदर भाग लेनारा केटला हता? तो देर आर 9 कॉन्टेस्टंट, ओके, 9 जणાએ પ્રતિયોગિતામાં ભાગ લીધો હતો। હવે મિત્રો અહીંયા કેટલાક MCQs આપેલા છે। આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન્સ એન્ડ રાઇટ એ બી સી ડી ઇન સ્ક્વેર બોક્સ। સાચો વિકલ્પ પસંદ કરી પ્રશ્નોનો ક્રમ એટલે કે તેનો અક્ષર ખાનામાં લખો। પ્રથમ છે હુ વેલકમ્સ એવરીવન, દરેક જણનું સ્વાગત કોણે કર્યું? તો બી આવશે વિકાસ, તમારે બોક્સમાં લખવાનું છે બી। જે લોકોની પાસે સ્વાધ્યાય પોથી નથી એ લોકો પોતાની નોટબુકમાં માત્ર પ્રશ્ન અને એનો સાચો જવાબ જ લખશે। એ લોકોએ વિકલ્પો અને જવાબ લખવાની જરૂર નથી, માત્ર પ્રશ્ન લખવાનો છે અને તેનો જે સાચો જવાબ છે તે જવાબનો વિકલ્પ લખવાનો છે કે બી। તો બીમાં છે વિકાસ, તો વિકાસ લખવાનું છે। ત્યાર પછી મિત્રો જુઓ, હુ ઇઝ ધ હોસ્ટ, હોસ્ટ કોણ હશે? તો જવાબ આવશે એ, મિસ્ટર પરમાર, તમારે લખવાનું છે એ। ત્યાર પછી હુ ઇઝ ધ એક્સપર્ટ, એક્સપર્ટ કોણ છે? જવાબ આવશે મિસ્ટર શર્મા, તો ડી। ત્યાર પછી હુ ઇઝ ધ સ્કોરર, સ્કોરર કોણ છે? જવાબ આવશે મિસ્ટર બ્રાઇટ, અહીંયા લખવાનું છે સી। ત્યાર પછી વોટ ઇઝ મિસ્ટર શર્મા, મિસ્ટર શર્મા શું છે? તો એ પ્રિન્સિપલ છે, જવાબમાં લખવાનું છે ડી। ત્યાર પછી એન્યુઅલ મીન્સ ખાલી જગ્યા, એન્યુઅલ એટલે કે વાર્ષિક, બરોબર, એટલે કે ઇયરલી, તો જવાબમાં લખવાનું છે સી। ત્યાર પછી છે વિચ વર્ડ ઇઝ ધ પેરેગ્રાફ મીન્સ એન્કર, પેરેગ્રાફમાં કયા શબ્દનો અર્થ એન્કર થાય છે? આ આપણે જોડકામાં જોઈ ગયા છીએ, તો હોસ્ટ એટલે કે એન્કર, જવાબમાં લખવાનું છે સી। ત્યાર પછી વિચ વર્ડ ઇઝ યુઝડ ફોર વન હુ ટેક પાર્ટ ઇન ધ કોમ્પિટિશન, કોમ્પિટિશનમાં ભાગ લેનારને માટે કયો શબ્દ વપરાયો છે? તો જવાબમાં આવશે કોન્ટેસ્ટન્ટ, એટલે બી। ત્યાર પછી બીજો પેરેગ્રાફ આપેલો છે અને એના પ્રશ્નો અહીંયા આપેલા છે, આપણે સીધા સવાલ જવાબ જોઈશું। ઓકે, વોટ ઇઝ ધ ફર્સ્ટ રાઉન્ડ, પ્રથમ રાઉન્ડ શું છે? તો ધ ફર્સ્ટ રાઉન્ડ ઇઝ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ। બીજા નંબરનો ક્વેશ્ચન્સ, હાઉ મચ ટાઈમ વિલ ધ કોન્ટેસ્ટન્ટ ગેટ ટુ આન્સર ધ ક્વેશ્ચન, કોન્ટેસ્ટન્ટને પ્રશ્નનો જવાબ આપવા માટે કેટલો સમય મળવાનો છે? તો જવાબમાં આવશે ધ કોન્ટેસ્ટન્ટ વિલ ગેટ મેક્સિમમ 7 સેકન્ડ્સ ટુ આન્સર ધ ક્વેશ્ચન, કોન્ટેસ્ટન્ટને ઓછામાં ઓછી પ્રશ્નનો જવાબ આપવા માટે 7 સેકન્ડ મળવાની છે। હવે એ પેરેગ્રાફના આધારે અહીંયા 3 MCQ આપેલા છે, એ આપણે જોઈશું। વિચ ઇઝ ધ ફર્સ્ટ રાઉન્ડ, પ્રથમ રાઉન્ડ શું છે? જવાબમાં આવશે સી, ફાસ્ટ ફિંગર ફર્સ્ટ। બીજા નંબરનો MCQ, હાઉ મચ ટાઈમ વિલ ધ કોન્ટેસ્ટન્ટ ગેટ, જવાબમાં આવશે 7 સેકન્ડ। ત્યાર પછી મેક્સિમમ મીન્સ ખાલી જગ્યા, મેક્સિમમ એટલે ઓછામાં ઓછું, તો એના માટે જવાબમાં આવશે એટલીસ્ટ, એટલે પણ ઓછામાં ઓછું। ત્યાર પછી બીજો ફકરો આપેલો છે 3 નંબરમાં અને અહીંયા એના પ્રશ્નોના જવાબ, આપણે પ્રશ્નો અને તેના જવાબ જોઈશું। હુ ઇઝ ધ ફર્સ્ટ કોન્ટેસ્ટન્ટ, પ્રથમ કોન્ટેસ્ટન્ટ કોણ છે? તો નંદિતા ગોસાઈ ઇઝ ધ ફર્સ્ટ કોન્ટેસ્ટન્ટ। હાઉ મચ ટાઈમ ડીડ નંદિતા ટેક ટુ આન્સર ધ ક્વેશ્ચન,
નંદિતાએ પ્રશ્નનો જવાબ આપવા માટે કેટલો સમય લીધો? તો નંદિતા ટુક ઓનલી 3 સેકન્ડ્સ ટુ આન્સર ધ ક્વેશ્ચન્સ. નંદિતાએ પ્રશ્નનો જવાબ આપવા માટે માત્ર 3 સેકન્ડ લીધી. હવે આ પેરેગ્રાફ માટેના એમસીક્યુ આપણે જોઈશું. હુ વોઝ ધ ક્વિકેસ્ટ, સૌથી ઝડપી કોણ હતું? તો નંદિતા ગોસાઈ. હાઉ મચ ટાઈમ ડીડ સી ટેક, એને કેટલો સમય લીધો હતો? તો જવાબમાં આવશે 3 સેકન્ડ્સ. હવે 4 નંબરના પેરેગ્રાફના પ્રશ્નો અહીંયા આપેલા છે, જે આપણે જોઈશું. વોટ વિલ નંદિતા ગેટ ફોર ઈચ કરેક્ટ આન્સર, દરેક સાચા જવાબ માટે નંદિતાને શું મળશે? તો નંદિતા વિલ ગેટ અ ગિફ્ટ ફોર ઈચ કરેક્ટ આન્સર. ત્યાર પછી વોટ વિલ નંદિતા ગેટ ફોર 6 કરેક્ટ આન્સર, 6 પ્રશ્નોના સાચા જવાબ આપે તો નંદિતાને શું મળવાનું છે? તો નંદિતા વિલ ગેટ અ સ્કોલરશીપ ફોર 6 કરેક્ટ આન્સર્સ, નંદિતાને 6 સાચા જવાબ માટે એક સ્કોલરશીપ મળવાની છે. ત્યાર પછી 3 નંબરનો ક્વેશ્ચન છે, હાઉ મેની હેલ્પલાઇન આર ધેર, હેલ્પલાઇન કેટલી છે, નેમ ધેમ, તેમના નામ લખો. તો ધેર આર 3 હેલ્પલાઇન્સ, 3 હેલ્પલાઇન્સ છે. 1 હેલો હેલ્પ, 2 એક્સપર્ટ એડવાઇસ, 3 સ્ટુડન્ટ્સ સપોર્ટ. હવે આ પેરેગ્રાફને લગતા કેટલાક એમસીક્યુ અહીં આપેલા છે, જે આપણે જોઈશું. તો હાઉ મેની ક્વેશ્ચન્સ વિલ મિસ્ટર પરમાર આસ્ક, મિસ્ટર પરમાર કેટલા પ્રશ્નો પૂછવાના છે? તો 6. ત્યાર પછી હાઉ મેની હેલ્પલાઇન આર ધેર, કેટલી હેલ્પલાઇન્સ છે? તો જવાબમાં આવશે 3. ત્યાર પછી વોટ વિલ ધ કોન્ટેસ્ટન્ટ ગેટ ફોર ઈચ કરેક્ટ આન્સર, દરેક સાચા જવાબ માટે કોન્ટેસ્ટન્ટને શું મળવાનું છે? તો એ નંબરમાં આપેલું છે, એ જવાબ આવશે ગિફ્ટ. ત્યાર પછી 6 કરેક્ટ આન્સર વિલ ગેટ ધ કોન્ટેસ્ટન્ટ ખાલી જગ્યા, 6 સાચા જવાબ આપવાથી કોન્ટેસ્ટન્ટને મળશે ખાલી જગ્યા. શું મળશે? યસ, સ્કોલરશીપ મળશે. ત્યાર પછી 5 નંબરનો ક્વેશ્ચન્સ, હાઉ મેની હેલ્પલાઇન્સ કેન ધ કન્ટેસ્ટન્ટ યુઝ, કન્ટેસ્ટન્ટ કેટલી હેલ્પલાઇન વાપરી શકે છે? તો પેરેગ્રાફમાં આપેલું છે કે 3માંથી કોઈ પણ 2 હેલ્પલાઇનનો ઉપયોગ કરી શકે છે. તો જવાબમાં આવશે 2. ત્યાર પછી ધ કોન્ટેસ્ટન્ટ વિલ ગેટ ખાલી જગ્યા ફોર ધ ફર્સ્ટ 3 ક્વેશ્ચન્સ, પ્રથમ 3 પ્રશ્નનો જવાબ આપવા માટે કોન્ટેસ્ટન્ટને ખાલી જગ્યા મળે છે. કે શું મળશે? યસ, 1 મિનિટ મળશે. પ્રથમ 3 પ્રશ્નનો જવાબ આપવા માટે કોન્ટેસ્ટન્ટને 3 મિનિટનો સમય આપવામાં આવે છે. ઓકે, હવે નેક્સ્ટ પેરેગ્રાફના ક્વેશ્ચન્સ આપણે જોઈશું. હુઝ હેલ્પ ડઝ નંદિતા ટેક, નંદિતાએ કોની મદદ લીધી? નંદિતા ટેક્સ હર આન્ટીઝ હેલ્પ. વિચ હેલ્પલાઇન ડઝ નંદિતા યુઝ, નંદિતાએ કઈ હેલ્પલાઇનનો ઉપયોગ કર્યો? તો નંદિતા યુઝિઝ હેલો હેલ્પ, નંદિતાએ હેલો હેલ્પનો ઉપયોગ કર્યો. હવે બીજા પેરેગ્રાફના પ્રશ્નો જોઈશું. વિચ ગેમ ડઝ નંદિતા પ્લે, નંદિતા કઈ ગેમ રમે છે? તો નંદિતા પ્લેઇઝ હોકી. વિચ અવોર્ડ હેઝ સી વોન, એ કયો એવોર્ડ જીતી હતી? તો સી વોન ધ પ્લેયર ઓફ ધ મેચ અવોર્ડ, તે પ્લેયર ઓફ ધ મેચનો અવોર્ડ જીતી હતી. હવે અહીંયા કેટલાક ટ્રુ ફોલ્સ આપેલા છે, જે આપણે જોઈશું. આ આપણી સ્ટોરીના આધારે છે. તો આપણે શરૂ કરીશું. આફ્ટર 3 ક્વેશ્ચન્સ અ કોન્ટેસ્ટન્ટ વિલ બી ફ્રી ફ્રોમ મિસ ટિક ટિક, 3 પ્રશ્નોના જવાબ આપ્યા પછી કોન્ટેસ્ટન્ટ ટિક ટિકથી ફ્રી થઈ જશે. તો જવાબમાં આવશે ટ્રુ. ત્યાર પછી ધેર ઇઝ અ હેલ્પલાઇન થ્રુ વિચ વી કેન ટોક ટુ અ પર્સન, એટલે કે એક હેલ્પલાઇન છે જેના દ્વારા આપણે વ્યક્તિ સાથે વાત કરી શકીએ છીએ. તો ટ્રુ. ધ એક્સપર્ટ ઇઝ એન ઇંગ્લિશ ટીચર, ઇંગ્લિશ ટીચર એક્સપર્ટ છે. ફોલ્સ, ઇંગ્લિશ ટીચર તો હોસ્ટ છે અને એક્સપર્ટ જે છે એ મિસ્ટર શર્મા છે. ત્યાર પછી મિસ્ટર બ્રાઇટ ગિવ્ઝ 1 મિનિટ ટાઈમ ટુ ધ કોન્ટેસ્ટન્ટ, એ પણ આવશે ફોલ્સ, કેમ કે 1 મિનિટનો ટાઈમ કોણ આપે છે? ટિક ટિક આપે છે. યસ, મીરાબાઈ રોડ ધ ગુજરાતી પોયમ ગ્રામ માતા, મીરાબાઈએ ગુજરાતી કાવ્ય ગ્રામ માતા લખ્યું. તો જવાબમાં આવશે ફોલ્સ. ત્યાર પછી
ધ પ્રિન્સિપલ ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ. પ્રિન્સિપલ કોન્ટેસ્ટના હોસ્ટ છે, તો જવાબમાં આવશે ફોલ્સ. કોન્ટેસ્ટના હોસ્ટ મિસ્ટર પરમાર છે, જે ઇંગ્લિશ ટીચર છે, અને પ્રિન્સિપલ જે છે એ કોન્ટેસ્ટના એક્સપર્ટ છે મિસ્ટર શર્મા. ત્યાર પછી નંદિતા ટુક 3 સેકન્ડ ટુ આન્સર ધ ક્વેશ્ચન્સ. નંદિતાએ પ્રશ્નનો જવાબ આપવા માટે 3 સેકન્ડ લીધી. જવાબમાં આવશે ટ્રુ. ધ કોન્ટેસ્ટન્ટ વિલ ગેટ 1 મિનિટ ટુ આન્સર ધ ક્વેશ્ચન્સ ઇન ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ. ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડમાં કોન્ટેસ્ટન્ટને જવાબ આપવા માટે 1 મિનિટની સમય મર્યાદા છે. જવાબમાં આવશે ફોલ્સ. કેટલી આવે છે? 7 સેકન્ડ્સ, રાઇટ. 6 કરેક્ટ આન્સર વિલ ગેટ ધ કોન્ટેસ્ટન્ટ અ ગિફ્ટ. 6 સાચા જવાબ આપનાર કોન્ટેસ્ટન્ટને ગિફ્ટ મળે છે. ફોલ્સ શું મળે છે? સ્કોલરશિપ મળે છે. અને દરેક સાચો જવાબ આપનારને એક ગિફ્ટ મળે છે. એટલે ઉત્તર સાચા જવાબ દીઠ એક ગિફ્ટ તો ખરી જ, પણ જો 6 સાચા જવાબ આપે તો એને સ્કોલરશિપ પણ મળે છે 200 રૂપિયાની. નાવ લાસ્ટ વન, ધેર આર 4 હેલ્પલાઇન્સ. અહીંયા 4 હેલ્પલાઇન્સ છે. ખોટી વાત છે. કેટલી હેલ્પલાઇન છે? 3 હેલ્પલાઇન. તો અહીંયા આવશે ફોલ્સ. તો મિત્રો, આ રીતે આપણે વર્કબુક એટલે કે સ્વાધ્યાય પોથીના ટ્રુ ફોલ્સ સુધીની, ક્વેશ્ચન 2 સુધીની એક્સરસાઇઝ જોઈ છે. હવે આજના વિડીયોમાં આપણે આટલા સુધી રાખીશું. આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય પોથીમાં આગળ જોઈશું. મિત્રો, સ્વાધ્યાય પોથી જેની પાસે છે તે લોકોએ માત્ર સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે, પરંતુ જેની પાસે સ્વાધ્યાય પોથી નથી તે લોકો આ બધી જ પ્રશ્નો અને એના જવાબ પોતાની અંગ્રેજીની નોટબુકમાં લખશે. અને આમાં જો તમને કંઈ પણ ન સમજ પડી હોય તો તમારે એ નોટ ડાઉન કરી રાખવું અને ઝૂમ લેક્ચર દ્વારા મને જણાવવું. તો આશા રાખું છું કે તમને વિડીયોમાં સમજ પડી હશે. ઓકે, સી યુ, બાય બાય.